राज्य सरकार ने धरती पुत्रों माटे नी महत्वनी किसान सूर्योदय योजना अंतर्गत बीजा तबक्का में सूरत जिला ना पलसाना तालुका में आवेल अंभेटी गाम खाते थी कैबिनेट मंत्री श्री ईश्वरभाई परमार द्वारा शुभारंभ करवामां आव्यो हतो। किसान सर्वोदय योजना कार्यक्रम अंतर्गत बारडोली मत विस्तार में लोकडालीडा धारासभ्य तेमज हालना राज्यना कैबिनेट मंत्री श्री ईश्वरभाई परमार द्वारा प्रसंग अनुरोध उद्बोधन करता भूतकाळ में अभेटी गामना खेडूतोने वेठवा पड़ेली मुश्किली ने याद करी हती। तेमणे किसान सर्वोदय योजना ने गुजरात सरकार नी धरती पुत्रों माटेनी ऐतिहासिक योजना गणावी हती, जेनो लाभ राज्यना 18 लाख कृषि वीज ग्राहकों ने एग्रीकल्चर डिफॉल्ट द्वारा आपवामां आवशे। वधु उमेरता तेमणे जणाव्युं हतुं के गुजरात वीजळी उत्पादन करवामां पण हवे अग्रेसर बन्युं छे। आगामी दिवसोमां ट्रांसमिशन माळखामां 3500 करोड़ खर्चे 220 केवी तेमज 66 केवी नी ट्रांसमिशन उभी करवामां आवनार छे। आज रोज पलसाणा तालुकाना अंबेटी गाम खाते किसान सूर्योदय योजना नो शुभारंभ करावियो छे। आ योजना थकी आ विस्तारना खेडूतोने दिवसे वीजळी मळशे, अने दिवसे वीजळी मळशे एटले अमारा मुख्यमंत्री श्री कहे छे ते मुजब के रात्रे दिवसे श्रम करो तो रात्रे विश्राम करो, અને જે ભૂતકાળમાં ખેડૂતો ને રાત્રે વીજ પુરવઠો મળતો હતો તે હવેથી આ કિસાન સૂર્યોદય યોજના હેઠળ આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે જે દિવસ દરમિયાન વીજ પુરવઠો મળવાનો છે એનો આજનો આ પલસાણા તાલુકા ખાતેનો કાર્યક્રમ હતો। અને એ કાર્યક્રમમાં અમારા તાલુકાના સંગઠનના પ્રમુખશ્રી, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખશ્રી, ડીજી વીસીએલ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં COVID-19ના નિયમના પાલન સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, અને આ યોજના થકી ખેડૂતો ખૂબ જ આનંદિત થયા છે। અને આ રાજ્ય સરકારની યોજનાને આ ખેડૂત મિત્રોએ પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે, અને આ જ રીતે વહેલામાં વહેલી તકે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 2 વર્ષની અંદર તમામ ગામોને આ દિવસ દરમિયાન કિસાન સૂર્યોદય યોજના હેઠળ વીજ પુરવઠો પૂરો પાડવાનો છે, ત્યારે ખેડૂત માટે ખૂબ જ મહત્વની આ યોજના સાબિત થઈ છે। યોજનાના બીજા તબક્કામાં 6 જિલ્લામાં 454 ગામના ખેડૂતોને 7 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન આ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે। ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ 79 ફોલ્ડરમાં ગામમાં ખેડૂતોને 19,747 ખેતી વિષયક વીજ જોડાણો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેમાં આજ રોજ બીજા તબક્કામાં પલસાણા તાલુકાના 7 ગામોના 479 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો। જે રીતે રામ ભક્તિ રૂપે કૃષ્ણ યુક્તિ સ્વરૂપે પરખાય છે, તેવી જ રીતે દેશના વડાપ્રધાન ભક્તિ યુક્તિ સાથે દેશના વિકાસ સ્વરૂપે પણ પરખાય છે। ખેડૂતોને દિવસ દરમિયાન મળવા જઈ રહેલા વીજળી વિકાસનું તિલક બની શકશે। ખેડૂતો દિવસે કામ કરે, વિશ્રામ કરે એવા વિચારો સાથેનું મોદીનું સ્વપ્નું કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોના જીવનમાં ઐતિહાસિક સૂર્યોદય થવા જઈ રહ્યો છે।